કેમ છો વિદ્યાર્થી બાલ દોસ્તો, સૌ મજામાં હશો, કુશળ હશો, તંદુરસ્ત હશો. આજે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રકરણ 4માં પ્રશ્ન નંબર 8 વિશે વિગતે સમજવાના છીએ, જે છે સત્તા સોંપણીના મૂળ તત્વો. અગાઉના લેક્ચરોમાં તમે વ્યવસ્થાતંત્રના પ્રકારો વિશે ભણ્યા છો. આ પણ એક વ્યવસ્થાતંત્રનો ભાગ જ છે. સત્તા સોંપણીની જે પ્રક્રિયા છે એના જે મૂળ તત્વો છે એના આધારે આખી સત્તા સોંપણીની પ્રક્રિયા થાય છે, એની વિશે વિગતે આપણે અહીંયા સમજવાના છીએ. પહેલાં આપ સૌને એક વિનંતી છે કે આ ચેનલને વધુમાં વધુ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તો હવે આપણે આપણી પ્રશ્નવાળી બાબતમાં આગળ વધી રહ્યા છીએ. આપણી સામે સવાલ છે, સત્તા સોંપણીના મૂળ તત્વો સમજાવો. પ્રસ્તાવના અગાઉ આપણે ભણી ગયા છીએ એટલે આમાં આપણે સમય વધુ નહીં આપતા, ફટાફટ જોઈ લઈએ. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજનના ઘડતર પર નથી, પરંતુ આયોજનનો અસરકારક અમલ થાય એ જરૂરી છે. અસરકારક અમલ કરવા માટે, ધ્યેય સિદ્ધ કરવા માટે એક વહીવટી માળખું બનાવવામાં આવે છે, જે માળખાને વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. હવે આવે છે સત્તા સોંપણીના મૂળ તત્વો. સત્તા સોંપણીના મૂળ તત્વો જોઈએ તો 3 છે. જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનો ઉદ્ભવ, મતલબ કે સર્જન. મતલબ જવાબદારી અને સત્તા સોંપી શકાય છે, જ્યારે ઉત્તરદાયિત્વ જે જવાબદારી અને સત્તા લે છે એનું ઉદ્ભવે છે. અને ટૂંકમાં યાદ રાખવા માટેનું સૂત્ર પણ આપવામાં આવ્યું છે. આગળ વધીએ તો સત્તા સોંપણીના તત્વોની આકૃતિ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. આ આકૃતિ અહીંયા આપી છે, આકૃતિ એકલી 2 માર્ક યા 3 માર્કમાં પૂછાય છે. તો આ રીતે એને દોરવાની છે. તમે જોઈ શકો છો કે અહીંયા 3 પગવાળી ત્રિપાઈ છે. સત્તા સોંપણીના તત્વો એ 3 પગની ત્રિપાઈ છે. એક પગ છે જવાબદારી, બીજું છે સત્તા અને ત્રીજું છે ઉત્તરદાયિત્વ. જવાબદારી સોંપાય છે, સત્તા સોંપાય છે અને ઉત્તરદાયિત્વનું સર્જન થાય છે. આ બધું જ આકૃતિમાં દર્શાવવું જરૂરી છે. હવે આપણે ત્રણેય તત્વો છે એની વન બાય વન સમજૂતી મેળવીએ. સૌથી પહેલું જે છે એ છે જવાબદારીની સોંપણી. સત્તા સોંપણીની આકૃતિ પણ તમને મગજમાં છે, એનું સૌથી પહેલું સ્ટેપ છે એ છે જવાબદારીની સોંપણી. જવાબદારી એ અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલી ફરજ છે. દાખલા તરીકે શાળાનું ઉદાહરણ લઈએ તો શાળામાં આચાર્ય દ્વારા જે તે શિક્ષકને એક એક વિષય ભણાવવાનું કામ આપવામાં આવે છે એની જવાબદારી થઈ. તો જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલી ફરજ છે. કોઈ ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે તે કાર્યનો આવશ્યક ભાગ બીજાને સોંપવામાં આવે તો જેને સોંપ્યું છે એને જવાબદારી ગણવાની હોય છે. જવાબદારીના કારણે હુકમ આપનાર અને હુકમ મેળવનાર તાબેદાર એવા 2 સંબંધો બને છે. મતલબ આચાર્ય અને શિક્ષક, તો આચાર્ય જવાબદારી આપે છે, શિક્ષક જવાબદારી લે છે. તો અહીંયા હુકમ આપનાર આચાર્ય છે અને શિક્ષક છે જવાબદારી લેનાર તાબેદાર છે. જવાબદારીની સોંપણી ઉપરથી નીચે તરફ જાય છે. મતલબ કે જવાબદારી સોંપાય છે કઈ રીતે, તો કે ઉપલી સપાટી મધ્યને સોંપે, મધ્ય તળને સોંપે. હા, યાદ રાખશો, ક્યારેય એવું નથી બનતું કે તળ સપાટી મધ્ય સપાટીને જવાબદારી સોંપે, મધ્ય સપાટી ઉચ્ચ સપાટીને જવાબદારી સોંપે. એટલે જવાબદારીની સોંપણી છે એ ઉપરથી નીચે તરફ જાય છે, પણ જવાબ દેવાનો પ્રવાહ એ નીચેથી ઉપર તરફ જાય છે. મતલબ કે તળ સપાટીએ જવાબદારી લીધી, કોની પાસેથી લીધી, તો કે મધ્ય સપાટી પાસેથી. એટલે એણે મધ્ય સપાટીને જવાબ દેવો પડે. મતલબ કે પ્રવાહ જવાબદારીનો નીચેથી ઉપર ગયો, એમ મધ્ય સપાટીએ પણ જવાબ કોને આપવા પડે, તો કે ઉચ્ચ સપાટીને. એટલે જવાબદારીની સોંપણી પૂછે તો ઉપરથી નીચે તરફ છે, અને જવાબદારીનો પ્રવાહ પૂછે તો નીચેથી ઉપર તરફ છે. જેમ કે તાબેદારે હંમેશા તેના ઉપરીને જવાબદાર રહેવાનું હોય છે, એટલે જવાબદારીનો પ્રવાહ નીચેથી ઉપર તરફ છે. સાથે સાથે જવાબદારીના પ્રમાણમાં સત્તા પણ આપવી જરૂરી છે, નહીંતર એ જવાબદારીનું વહન કરી શકતા નથી. તો આ સૌથી પહેલું સ્ટેપ છે જવાબદારીની સોંપણી. શોર્ટ એન્ડ સ્વીટ, અધિકારી કાર્યનો કોઈ હિસ્સો અથવા તો જે તે કાર્ય એના તાબેદારને આપે તો એણે એ કાર્યની જવાબદારી આપી ગણાય.
જવાબદારીની સાથે સાથે સત્તા પણ અપાવવી જરૂરી છે. એટલે આપણે સત્તા સોંપણીના તત્વોમાંનું બીજું તત્વ સત્તાની સોંપણી વિશે સમજી રહ્યા છીએ. સત્તા એક એવો અધિકાર છે કે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય છે. તમારી પાસે સત્તા હોય એના જોર ઉપર તમે બીજાને હુકમ કરી શકો અને કામ કઢાવી શકો, બરાબર છે? સત્તા વગર કામ થઈ શકતું નથી. દાખલા તરીકે ઓફિસની બહાર બેઠેલો પટ્ટાવાળો, એની પાસે કોઈ સત્તા નથી એટલે એ કોઈ પાસેથી કામ લઈ નહીં શકે. હા, એ ખુદ કામ કરતો હશે, પણ એની ઉપરીમાં જે આવે છે અધિકારી, ઓફિસની અંદર બેઠો છે, પણ એની પાસે સત્તા છે એટલે એ પટ્ટાવાળા પાસેથી કામ લઈ શકે છે. એટલે સત્તા એક એવો અધિકાર છે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય છે. સંચાલકો તરફથી મદદનીશોને જે કાર્ય સોંપાયા હોય એ કાર્ય તેઓ સારી રીતે પાર પાડી શકે માટે એને જરૂરી સત્તા સોંપવી જોઈએ. સત્તા સોંપણી પણ ઉચ્ચથી નિમ્ન સપાટી તરફ થાય છે. મતલબ જવાબદારી અને સત્તા બે સોંપાય છે ઉચ્ચથી નિમ્ન તરફ, જેમાં સામાન્ય રીતે નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવે છે, હુકમો લેવાની સત્તા આપવામાં આવે છે. સત્તા સોંપણી વિવિધ બાબતોની પણ હોઈ શકે, જેમ કે જરૂરી ખર્ચ કરવાની સત્તા આપવામાં આવે, કર્મચારીઓની નિમણૂકની સત્તા આપવામાં આવે, કર્મચારી પર શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા આપવામાં આવે. એટલે આવી અલગ અલગ પ્રકારની સત્તા સોંપણી થઈ શકે છે. અહીંયા વચ્ચે એક વાત કરી દઉં, આ પ્રશ્નના ત્રણે ત્રણ જે ટોપિક છે, જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન, એ એક એક મુદ્દો ત્રણ ત્રણ માર્કના ટૂંકનોંધમાં પણ પૂછાઈ શકે, અને આના જે જે મુદ્દાઓ છે એક એક માર્કના પ્રશ્નમાં, વિકલ્પ પ્રશ્નમાં પણ આવી શકે. બે માર્કમાં તમને આવો પણ સવાલ પૂછાય કે સત્તા સોંપણી કઈ કઈ બાબતો માટેની હોઈ શકે, તો આ એનો જવાબ છે. જરૂરી ખર્ચ કરવાની છે, કર્મચારીઓની નિમણૂક કરવાની છે, શિક્ષાત્મક પગલાં લેવાની છે, સામાન્ય નિર્ણયો લેવાની છે, હુકમો કરવાની છે વગેરે. હવે આપણે જોઈ રહ્યા છીએ ઉત્તરદાયિત્વ. સત્તા સોંપો છો, જવાબદારી સોંપો છો, જે આ બે લે છે એને ઉત્તરદાયિત્વનો ઉદ્ભવ થાય છે. મતલબ ઉદાહરણ તરીકે, તમારા કોઈ શિક્ષકને, આચાર્યએ ગણિત ભણાવવાનું કામ આપ્યું, સાથે સાથે ગણિતને લગતી સત્તા પણ આપી. મતલબ સત્તા અને જવાબદારી બે શિક્ષકે લીધી. હવે ગણિતમાં રિઝલ્ટ કેમ ઓછું આવ્યું અથવા કેમ બરાબર ન આવ્યું એવું આચાર્ય પૂછે, ત્યારે એના તરફી ઉત્તર દેવાનું તત્વ એ શિક્ષકનો જ બને છે. એ સમયે શિક્ષક એમ ન કહે કે ભાઈ બાળકોને પૂછો, મને નહીં, એણે પ્રશ્નો તૈયાર નથી કર્યા. તો આચાર્યએ બાળકોને કોઈ સત્તા જવાબદારી આપી નહોતી, શિક્ષકને જ આપી હતી. એટલે તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય તેને ઉત્તરદાયિત્વ કહે છે. અહીંયા એક એક્ઝામ્પલ પણ છે જે આપણે પહેલાં જોઈ લઈએ તો તમને થોડુંક વધારે સમજમાં આવશે. દાખલા તરીકે, કોઈ કંપનીની અંદર ધંધાનો જે સીઈઓ છે, મતલબ કે જનરલ મેનેજર છે, એ જનરલ મેનેજર છે એ હિસાબ અધિકારીને હિસાબ કરવાની જવાબદારી અને સત્તા આપે છે. હવે એ સત્તાના જોર ઉપર હિસાબ અધિકારી પોતાની નીચે અકાઉન્ટન્ટની નિમણૂક કરે છે અને અકાઉન્ટન્ટને કામ આપે છે. અકાઉન્ટન્ટ હિસાબ તૈયાર કરી દે છે. હવે હિસાબ અધિકારી એ હિસાબ જનરલ મેનેજરને આપશે. હવે એ સમયે જો જનરલ મેનેજર હિસાબમાં ગોટાળા છે એવું સાબિત કરે તો એના જવાબ હિસાબ અધિકારીએ જ ભરવા પડે, કારણ કે જનરલ મેનેજરે સત્તા જવાબદારી હિસાબ અધિકારીને આપી હતી. એટલે હિસાબ અધિકારીએ જવાબ ભરવા પડે ને, એ જેનું ઉત્તરદાયિત્વ છે. એ સમયે હિસાબ અધિકારી એમ ન કહી શકે કે મારા એકાઉન્ટન્ટે આ ગડબડ ગોટાળો રાખ્યો, તમે એને મળી લો ને સાહેબ. ના, કારણ તો કે સત્તા અને જવાબદારીની સોંપણી હિસાબ અધિકારીને થઈ હતી એટલે ઉત્તરદાયિત્વ હિસાબ અધિકારીનું જ બને. સત્તાની સોંપણી એ તાબેદારને નિશંકપણે એના ઉપરી દ્વારા સોંપવામાં આવેલ કાર્ય માટે સત્તા અને જવાબદારી આપે છે, છતાં જે તે કાર્યના આખરી પરિણામ માટે એ તાબેદારનું જ ઉત્તરદાયિત્વ રહે છે, બરાબર છે? જવાબદારી અને સત્તાની સોંપણી કર્યા બાદ સત્તા સોંપનારે પોતાના મદદનીશોને સોંપાયેલ કાર્ય વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં એ જોવું જોઈએ. હિસાબ અધિકારીને સત્તા મળી હિસાબ તૈયાર કરવાની, તો હિસાબ અધિકારીએ એના તાબેદાર અકાઉન્ટન્ટ પાસે હિસાબ ભલે તૈયાર કરાવ્યા, પણ અકાઉન્ટન્ટ બરાબર કામ કરે છે કે નહીં એ ચેક કરતું રહેવું જોઈએ. એનું ઉત્તરદાયિત્વ છે, કારણ કે જવાબ એણે ખુદે આપવા પડશે.
कारण के ताबेदार ने सौंपायेला कामना परिणाम बाबते उपरी तेना उत्तरदायित्वमांथी छटकी शके नहीं। अने खास मुद्दों जे एक मार्क में खूब पूछाय कि उत्तरदायित्वनो मार्ग कई तरफ होय तो कि नीचे थी ऊपर तरफ। तमे अगाउ जोयुं जवाबदारीनी सौंपणीनो मार्ग तो के ऊपर थी नीचे तरफ, सत्तानी सौंपणीनो मार्ग तो के ऊपर थी नीचे तरफ, पण उत्तरदायित्व एटले के उत्तर देवानो तत्व तो उत्तर नीचेना ए ऊपरनाने आपवो पड़े, एटले एनो मार्ग छे नीचे थी ऊपरनी सपाटी तरफ जाय छे। टूंकमां उत्तरदायित्वनी सौंपणी न थई शके। तमे કોઈને સત્તા સોંપી શકો, કોઈને જવાબદારી સોંપી શકો, પણ ઉત્તરદાયિત્વ કોઈના પર થોપી શકો નહીં, એ તમારું જ બને છે। ઉદાહરણ અહીં આપ્યું છે, જેમ કે હિસાબ અધિકારી દ્વારા હિસાબો લખવાના કાર્યની જવાબદારી એકાઉન્ટન્ટને સોંપાય છે, પરંતુ તે એકાઉન્ટન્ટ હિસાબોમાં રહેલી ભૂલ કે ગોટાળા સામે આવે તો એના ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ હિસાબી અધિકારીનું જ રહે છે। તો આ છે સત્તા સોંપણીના ત્રણ તત્વો। समापन में सरस बात करी है, खास ध्यान में लेजो। बे मार्क में मुद्दों पूछाय कि जवाबदारी की सौंपणी, सत्ता की सौंपणी और उत्तरदायित्व उद्भव ए त्रणेय पाया महत्व एक सरखू है। सत्ता सौंपणी जे पाया तत्वों से त्रणे त्रण तत्वों महत्व एक सरखू है। आ त्रणेय अलग अलग है, लिख्यूज है कि त्रणेय तत्वों स्वतंत्र है, परस्पर जोड़ेला है, स्वतंत्र है पण जोड़ेला है, एकबीजा साथ बॉन्डिंग है, तेना संतुलन थी ज कार्यक्षम व्यवस्था तंत्र रची शकाय। तमे जवाबदारी वधु आपो, सत्ता ओछी आपो तो पण न चाले, सत्ता वधु आपो, जवाबदारी ओछी आपो तो पण न चाले, उत्तरदायित्व नामनुं तत्व काढ़ी नाखो तो पण न चाले। जेम त्रण पगनी त्रिपाई नो एक पायो टूंको होय न चाले, एक पायो ओछो होय न चाले, एवी ज रीते अहींया सत्ता सौंपणीना मूळ तत्वोनी जे त्रण पायानी त्रिपाई छे एमां पण त्रणेयनुं महत्व एक सरखुं छे। तो आ साथे आ प्रश्ननी समझूती अहीं पूर्ण थाई छे। आप सौने आ प्रश्न सरस रीते समझमां आव्यो हशे, आशा राखू छूं कि आ प्रश्नने आप वारंवार रिपीट जोईने पण सारी रीते समझवानो प्रयत्न करशो। बाकी नेक्स्ट लेक्चरमां मळीए। थैंक यू वेरी मच।